હું વિનોદભાઈ બી પટેલ, સાયન્સ ટીચર, વિજયનગર સેકન્ડરી સ્કૂલ, નારણપુરા, અમદાવાદ. ધોરણ 10 વિજ્ઞાન પાઠ 6 જૈવિક ક્રિયાઓની આજે ચર્ચા કરીશ. વિદ્યાર્થી મિત્રો, જૈવિક ક્રિયાઓ એટલે શું? તો આપણી આસપાસ રહેલા તમામ પ્રકારના જે સજીવો છે એમના દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. બધા જ સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવું ખાસ જરૂરી હોય છે. તો આ જીવન ટકાવી રાખવા માટે જે જરૂરી ક્રિયાઓ છે, જે મુખ્ય ક્રિયાઓ છે, એને જૈવિક ક્રિયાઓ કહે છે. સામાન્ય રીતે જૈવિક ક્રિયાઓ કઈ છે? તો પોષણ, શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ, વહન, હલનચલન, નિયંત્રણ અને સંકલન, તેમજ પ્રજનન. આ જૈવિક ક્રિયાઓ છે જે સજીવો દ્વારા થવી આવશ્યક હોય છે. પહેલી જૈવિક ક્રિયા છે પોષણ. તો પોષણ એટલે શું? તો એની વ્યાખ્યા છે, ઉર્જાના સ્ત્રોતને કે જેમાંથી ઉર્જા આપણને પ્રાપ્ત થવાની છે એવા ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. જેમાંથી આપણને પોષણ એટલે કે કઈક ઉર્જા મળવાની છે એવા ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે લઈ અને આપણે શરીરની અંદર એને દાખલ કરીએ છીએ એ ક્રિયાને આપણે પોષણ કહીએ છીએ. મિત્રો, આપણે કોઈ ઉર્જાનો સ્ત્રોત હોય એટલે કે બિસ્કિટનું પેકેટ હોય અથવા કોઈ આપણને ભાવતો હોય એવો કોઈ પદાર્થનું પેકેટ હોય જેને આપણે માત્ર આપણા ખિસ્સામાં લઈને ફરી આખો દિવસ અને ખાવાનો સમય આપણને ક્યાંય મળે નહીં, તો એ પેકેટમાંથી એ ખોરાક જ છે પણ એમાંથી આપણને પોષણ મળ્યું ન કહેવાય. કારણ કે એમાં આપણે એ ખોરાક રૂપે જે પદાર્થ હતો એને શરીરની અંદર દાખલ કર્યો નથી, એટલે શરીરની અંદર દાખલ થવો જરૂરી હોય છે પદાર્થ ખોરાક રૂપે. હવે પોષણના પ્રકારો કયા કયા છે સજીવોમાં થતા પોષણના પ્રકારો કયા કયા છે? તો પહેલો પ્રકાર છે સ્વયંપોષી પોષણ. બધા પ્રકાશ સંશ્લેષી સજીવો આ પ્રકારનું પોષણ દર્શાવે છે. હવે મિત્રો, અહીંયા પ્રકાશ સંશ્લેષી સજીવો કયા છે એટલે એનો અર્થ કે જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે તેવા સજીવો. પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એમાં ચાર પદાર્થો ભાગ લે છે. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. વનસ્પતિના પર્ણ જે હોય એમાં ક્લોરોફિલ નામનું દ્રવ્ય હોય છે, એટલે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં મૂળ દ્વારા શોષાયેલું પાણી અને હવામાં રહેલું કાર્બન ડાયોક્સાઇડ આ બંનેનું સંયોજન કરી કાર્બોદિત પદાર્થ રૂપે ગ્લુકોઝ બને છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે. બધી લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને પ્રોટીન બનાવે છે. આ ખોરાકના ઘટકો છે. ખોરાકના ઘટકો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, સ્ટાર્ચ વગેરે હોય છે, એટલે સ્ટાર્ચ અને પ્રોટીન બનાવે છે. કાર્બોદિત વનસ્પતિને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. કાર્બોદિત ઘટક જે છે એ વનસ્પતિને ઉર્જા પૂરી પાડવામાં ખૂબ જ ઉપયોગી છે. વધારાનું ગ્લુકોઝ જે હોય એનો સ્ટાર્ચ રૂપે સંગ્રહ થઈ જાય છે. વનસ્પતિને જરૂરી હોય એ પ્રમાણે એ ઘટકનો ઉપયોગ કરીને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરી લે છે અને જે વધારાનો ગ્લુકોઝ હોય એનો સ્ટાર્ચ રૂપે સંગ્રહ થાય છે, જેનો ઉપયોગ વનસ્પતિ જરૂરિયાત સમયે કરી શકે છે. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષી જીવાણુ. એટલે લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દર્શાવે છે પણ પ્રકાશ સંશ્લેષી કેટલાક જીવાણુઓ છે એ પણ આવું સ્વયંપોષી પોષણ દર્શાવે છે. સ્વયંપોષી પોષણનો અર્થ એવો થયો કે જે તે સજીવ પોતે પોતાનું પોષણ મેળવે છે, અન્ય સજીવો પર એ નિર્ભર હોતા નથી. હવે બીજો પ્રકાર આવે છે વિષમપોષી પોષણ. તો કેટલાક સજીવો એવા હોય છે કે જેમને પોષણ માટે અન્ય સજીવો પર આધાર રાખવો પડે છે,
એટલે એ સજીવો કે જે અન્ય સજીવો દ્વારા તૈયાર કરવામાં આવેલો જે જટિલ પોષક દ્રવ્યોનો જથ્થો છે એ જટિલ પોષક દ્રવ્યોનો પોષણ તરીકે ઉપયોગ કરે છે, એટલે કે અન્ય સજીવોમાંથી પોષણ મેળવે છે. એટલે આવા પ્રકારનું જે પોષણ છે એ પોષણની પ્રક્રિયાને વિષમ પોષી પોષણ કહે છે. એના ઉદાહરણ તરીકે જોઈએ તો બધા જ પ્રાણીઓ એમાં મનુષ્ય પણ આવી ગયા, ફૂગ, અમરવેલ વગેરે આ બધા જ વિષમ પોષી પોષણ દર્શાવે છે. હવે એક પ્રશ્ન આવે છે, અમીબા જેવા એક કોષી સજીવો પોષણ કેવી રીતે મેળવે છે? બહુ અગત્યનો પ્રશ્ન છે. અમીબા જેવા એક કોષી સજીવો, અમીબા એક કોષી સજીવ છે, એ પોષણ કેવી રીતે મેળવે છે? તો એનો જવાબ છે, અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા પ્રવર્ધોની મદદથી, અમીબાની કોષીય સપાટી પર આંગળી જેવા પ્રવર્ધો ઉપસી આવે છે અને એની મદદથી એ ખોરાક ગ્રહણ કરે છે. એની આજુબાજુમાં નજીકમાં આવેલો જે ખોરાક હોય એને ગ્રહણ કરી લે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે અને અન્નદાની બનાવે છે. અન્નદાનીમાં જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં વિઘટન થઈ જાય છે અને એ સરળ ઘટકો જે બન્યા છે એમનું કોષરસમાં એ પ્રસરણ પામે છે અને કોષરસના ઘટક બની જાય છે. હવે અહીંયા આકૃતિઓ આપી છે એની વાત પછી કરીએ છીએ. આ વધેલો જે અપાચિત ખોરાક હોય અથવા દ્રવ્યો હોય, પાચન થઈ ગયા પછી વધેલા અપાચિત દ્રવ્યો છે, એ દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષની બહાર નિકાલ પામે છે. અહીંયા જે ચાર આકૃતિઓ આપણે જે બતાવી છે એમાં પહેલી આકૃતિ જોઈએ તો અમીબાના નજીક એક ખોરાકનો કણ આવેલો છે. અમીબાની એક કોષી સજીવ છે, એક જ કોષ છે, એની મધ્યમાં કોષ કેન્દ્ર કાળું ઘટ્ટ બતાવેલું છે, એની બાજુમાં ખોરાકનો કણ આવેલો છે. એટલે શું કરે છે અમીબા? બીજી આકૃતિમાં જુઓ, એના આંગળી જેવા પ્રવર્તો જે છે એને લાંબા કરી અને એ કણને ઘેરી લે છે અને પછી એની અંદર સમાવી લે છે, એટલે અંદર અન્નદાની બને છે. એ અન્નદાનીની અંદર આ ખોરાકનો કણ જે આવી ગયેલો છે, ત્રીજી આકૃતિમાં જોઈએ તો એ ખોરાકના કણનું પાચન થાય છે અને એ પાચન થયા પછી જે નકામા દ્રવ્યો હોય એ આ ચોથી આકૃતિ છે એમાં અમીબા, એમાંથી એ અન્નના એ નકામા દ્રવ્યો જે છે સપાટી તરફ આગળ વધે અને સપાટીમાંથી એ બહાર નીકળી જાય છે. એટલે આ રીતે અમીબામાં પાચનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. હવે બીજો એક પ્રશ્ન છે કે મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? આપણા શરીરમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? તો એના તબક્કા વાઇઝ પાચન થતું હોય છે. જે આપણે સમજીએ તો મુખમાં પાચન, સૌથી પહેલા આપણે જે ખોરાક લઈએ છીએ મોઢામાં મૂકીએ છીએ તો મુખમાં એનું પાચન શરૂ થઈ જાય છે. દાંત વડે ખોરાકનું નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે અને લાળ ગ્રંથિમાંથી લાળ રસ જે ઉત્પન્ન થાય છે એ ખોરાકને ભીનો અને પોચો બનાવે છે. આપણા મોઢામાં જીભની નીચે સતત લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઉત્પન્ન થતો હોય છે, એટલે એ લાળ રસ જે છે એ આપણે જે ખોરાક મોઢામાં મૂકેલો છે એને ભીનો અને પોચો બનાવે છે. એમાંથી એમાઇલેઝ નામનો જે ઉત્સેચક ઉત્પન્ન થાય છે લાળ ગ્રંથિમાંથી, એ એમાઇલેઝ ઉત્સેચક દ્વારા સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર થાય છે. આપણે જે ખોરાક લીધો છે એમાં જે સ્ટાર્ચ રહેલો હોય એ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર થાય છે, એટલે સ્ટાર્ચ એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં માલ્ટોઝ નામની શર્કરામાં રૂપાંતર પામે છે. શર્કરાનું નામ છે માલ્ટોઝ, સુક્રોઝ, ગ્લુકોઝ, લેક્ટોઝ, આવી બધી અલગ અલગ પ્રકારની શર્કરાઓ હોય છે, એટલે માલ્ટોઝ નામની શર્કરા બને છે. મુખમાંથી પાચિત ખોરાક અન્નળી દ્વારા જઠરમાં પહોંચે છે. મુખમાં પાચનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, એ થોડો ઘણો જે પચેલો ખોરાક છે એ અન્નનળી દ્વારા આગળ વધે છે અને જઠરમાં જાય છે. હવે જઠરમાં એ ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? તો જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે, તે HCL એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મ આ ત્રણનો સ્ત્રાવ કરે છે. જઠર ગ્રંથિઓમાંથી આ ત્રણ પદાર્થોનો સ્ત્રાવ થાય છે, HCL એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મ, જેને જઠર રસ કહેવાય. ત્રણે ત્રણ પદાર્થોને સંયુક્ત રીતે જઠર રસ કહેવાય.
एचसीएल एसिडिक माध्यम तैयार करे छे। पेप्सिन उत्सेचक प्रोटीन नु पाचन करे छे। जे खोराकना घटक तरीके प्रोटीन लेवामां आवेलो होय ए प्रोटीन घटक नु पाचन करे छे। श्लेष्मनु जे स्तर छे ए जठरनी दीवाल नु आ एसिडिक माध्यममां रक्षण करे छे। एटले जठरमांथी खोराक पाचित थया पछी नाना आंतरडामां प्रवेशे छे। जठरनी अंदर प्रक्रिया पूर्ण थया बाद हजू पण खोराकनी पाचननी क्रिया अधूरी छे, एटले खोराक आगळना अंगमां नाना आंतरडामां पहोंचे छे। नाना आंतरડામાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? નાનું આંતરડું પાચન માટેનું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ ગૂંચળામાં છે। પાચન માર્ગ છે આખો, એમાં બધા અંગો આવે છે, મુખ, જઠર, મુખ પછી અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, પ્રમાણે ક્રમશ બધા અંગો આવે છે। એમાં આ નાનું આંતરડું જે છે આ બધા અંગોમાં સૌથી લાંબામાં લાંબુ છે, ગૂંચળામાં અંગ છે। તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે। જે પણ ઘટકો ખોરાકમાં આપણે લીધેલા છે એનું મુખમાં કે જઠરમાં સંપૂર્ણ પાચન થતું નથી, પણ નાના આંતરડામાં જુદા જુદા અંતઃસ્ત્રાવોની મદદથી સંપૂર્ણપણે બધા જ પ્રકારના ઘટકોનું પાચન થઈ જાય છે। અને ઘટકો કયા સ્વરૂપે હોય છે ખોરાકમાં? તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી જેવા ઘટકો સ્વરૂપે હોય છે, એટલે પૂર્ણ પાચન નાના આંતરડામાં થઈ જતું હોય છે। તો નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે। પાચનની ક્રિયા માટે નાનું આંતરડું યકૃત ગ્રંથિ છે, એમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડ પણ એક ગ્રંથિ છે, એમાંથી સ્વાદુરસ મેળવે છે અને ખોરાકની પાચનની ક્રિયા નાના આંતરડામાં થાય છે। પિત્તરસનું કાર્ય શું છે? ખોરાકને આલ્કલીય બનાવે છે, એટલે કે બેઝિક બનાવે છે, બેઝિક માધ્યમ પૂરું પાડે છે। એચસીએલ હતો એ એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને આ પિત્તરસ છે એ એની એસિડિકતા જે છે એને દૂર કરે છે અને એને આલ્કલીય બનાવે છે। પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોનો નાના ગોલકોમાં રૂપાંતર કરે છે, એટલે ચરબીના જે મોટા કણ હોય એને નાના કણમાં રૂપાંતરિત કરે છે। સ્વાદુરસનું કાર્ય શું હોય છે? સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન નામનો ઉત્સેચક આવેલો હોય છે, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે અને ચરબીના પાચન માટે લાઇપેઝ નામનો ઉત્સેચક હોય છે। સ્વાદુરસની અંદર ત્રણ પ્રકારના ઉત્સેચકો હોય છે, એમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિત પદાર્થના પાચન માટે એમાઇલેઝ અને ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચક હોય છે। એમના દ્વારા એ પ્રકારના ઘટકોનું પાચન થઈ જાય છે। આંતરરસનું કાર્ય, આંતરડાની અંદર જે આંતરરસ હોય છે એનું કાર્ય શું છે? તો આંતરરસમાં આવેલા જે પણ ઉત્સેચકો છે એ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરી દે છે, જટિલ કાર્બોદિત પદાર્થોનું ગ્લુકોઝમાં રૂપાંતર કરી દે છે અને ચરબી હોય એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરી દે છે। એટલે જે આંતરરસ છે નાના આંતરડાની અંદર જે ઉત્પન્ન થયો હોય છે એની અંદર જે જુદા જુદા ઉત્સેચકો હોય છે એ બધા ઉત્સેચકો દ્વારા શું થાય છે? પ્રોટીનનું પણ પાચન થઈ જાય છે, એનું વિઘટન થઈને એમાંથી એમિનો એસિડમાં રૂપાંતર થાય છે, જટિલ કાર્બોદિત પદાર્થોનું પણ પાચન થઈ જાય છે, એમનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય છે અને ચરબીનું પણ પાચન થઈ જાય છે, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થઈ જાય છે। એટલે આ રીતે મિત્રો અહીંયા પાચનની જે ક્રિયા છે એ પૂર્ણ થાય છે અને એ પાચિત થયેલા ખોરાકમાંથી જે નકામા ઘટકો હોય એ આગળ વધે છે અને એ મોટા આંતરડામાં જાય છે। મોટું આંતરડું શું કરે છે? તો આ જે પાચિત થયેલા ખોરાકમાંથી પાણી અને જે ઉપયોગી કોઈ દ્રાવ્ય ક્ષારો રહી ગયા હોય તેનું જઠર મોટા આંતરડાની દિવાલ દ્વારા શોષણ થઈ જાય છે અને માત્ર ને માત્ર નકામા જ પદાર્થો આગળ વધે છે જેનો મળદ્વાર દ્વારા નિકાલ થાય છે। એટલે મિત્રો આજે અહીંયા આપણે આ પ્રશ્ન સુધી વાત કરીએ છીએ, બાકીના પ્રશ્નોની અને બાકીના મુદ્દાઓની ચર્ચા આવતી વખતે કરીશું। મિત્રો અત્યાર સુધીમાં આપણે જે કોઈ પ્રશ્નોની ચર્ચા કરી છે એ બધા જ પ્રશ્નો તમારે તમારા ચોપડામાં ફરજિયાતપણે લખીને તૈયાર કરવાના રહેશે। આભાર।